ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે અને એ લોકો ત્યાં ફરિયાદ લખાવે છે. મીનવાલ અહીંયા લો એન્ડ ઓર્ડર બ્રેક થાય છે એટલે અમે અહીંયા આવી રહ્યા છીએ. ચાલુ છે હજી તો કામ ચાલુ છે. એ વાત વ્યાજબી ના કહેવાય. એમની જે વિરોધની રીત છે એ ખોટી કહેવાય. નહી, પોલીસ બી અંદર ગઈ હતી અને કામગીરી કરેલી છે. સીડબ્લ્યુસી એ પોતાનો રિપોર્ટ બી આપેલો છે. એ સીડબ્લ્યુસી નું કામ હતું, એનો રિપોર્ટ છે અને એ તમને જણાવી શકે. પોલીસ નહી, સીડબ્લ્યુસી નો એ કામ હતું, એની જાણકારી તમને સીડબ્લ્યુસી આપી શકશે. એની ભણે છે અંદર, એ લોકોનું કામ છે ત્યાં ભણવું. મહિલા પોલીસ કોને કહ્યું એવું? મહિલા પોલીસ હતા અમારા ડબલ્યુસીએફઓ સિવિલ ડ્રેસ માં હાજર હતા. નહીં, તપાસ ચાલુ. એક વસ્તુ પેલી એ છે કે અમને જે અરજી મળી હતી સૌથી પ્રથમ 1 તારીખની, એ અરજીમાં એમને પોતાના 3 બાળકો પૂરતી રજૂઆત કરેલી છે અને એ બાળકોમાંથી 2 બાળકો એમને પાછા મળ્યા. એક એની જે યુવતી છે, એની દીકરી છે, એને ના પાડી કે પોતે આવવા નથી માંગતી. પોતે લેગી સ્ટેટમેન્ટ આપ્યું બી અને અમને બી લખાયું અને એમને એની દેખતા ના પાડી દીધી કે હું તમારી સાથે આવવા નથી માંગતી. એ પછી અમારી અરજીની તપાસ અમે ચાલુ રાખી છે અને આજે ગઈકાલની જે આપ બનાવની વાત કરો છો એ સીડબ્લ્યુસી ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ થયેલી છે અને એની તપાસ એ લોકો કરે છે. હાલ જે છે પોલીસે જે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ડીવાયએસપી સરડા જે સમગ્ર મામલાનું સુપરવિઝન કરી રહ્યા છે. વિવેકાનંદ નગર પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તેઓ જણાવ્યું અને કરની સેનાના જે કાર્યકરો છે તેઓને કેમ્પસની બહાર પણ લઈ જવામાં સફળ રહ્યા છે અને તેઓને જે સમજાવટ હતી ગેટના આગળથી તેઓ દૂર જાય તે માટે પણ સફળ રહ્યા છે. પરંતુ હવે જે કરની સેનાના જે કાર્યકરો છે આગળ ગેટ આગળ ઘરના માટે બેઠેલા છે, પરંતુ હવે જે પોલીસ અધિકારીઓ છે તેઓ આશ્રમમાં પહોંચ્યા છે અને તેઓની સાથે વાતચીત કરશે કે આખરે શું કાર્યવાહી આ લોકો કરવામાં આવી, કરની સેનાના જે કાર્યકરો હતા તેઓ દ્વારા તેઓની સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો છે, શું માંગ હતી, તે તમામ બાબતો અંગે હાલ પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. જે ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી છે સરડા તથા જે વિવેકાનંદ નગર પોલીસ મથકના જે પીએસઆઈ રાણા છે તેઓ અહીં પહોંચ્યા છે. જે સ્ટાફના જે સંચાલકો છે તેઓની સાથે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છે અને હવે જે પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ જે અધિકારીઓ છે તેઓ બહાર આવી રહ્યા છે અને અહીં કોઈ હવે પછી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જો કે કરની સેનાના અધિકારીઓ છે, અરે કરની સેનાના જે કાર્યકરો છે તેઓ ગેટ ઉપર અહીંયા બેઠેલા છે. હજુ પણ સમજાવટથી છેલ્લા પ્રયત્નો કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે પોલીસ અધિકારીઓ છે તેઓને સમજાવટની કોશિશ કરી રહ્યા છે કે શાંત ચિત્તે તેઓ વિરોધ કરે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ જે રીતના અંદર પ્રવેશ્યા છે અને જે રીતનો વિરોધ કરવામાં આવ્યો છે તે યોગ્ય નહીં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે નંદિતા છે, ગુમ છે, તે સામે લાવવામાં આવશે તો એ નહીં કરવામાં આવે. 2 અલગ અલગ FIR નોંધવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જે અગાઉથી એક માંગ હતી તે અને જે 2 બાળકો સાથે જે શોષણની વાત આવે છે તે 2 અલગ અલગ મુદ્દાઓ ઉપર ફરિયાદ નોંધવામાં આવી રહી છે. આપ જે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આશ્રમની બહાર, હવે જે પોલીસની મદદથી જે આશ્રમનો ગેટ બંધ કરવામાં આવી રહ્યો છે અને જે આશ્રમ તથા DPSની જે સિક્યુરિટીના ગાર્ડ છે તેની સાથે હવે જે સ્થાનિક પોલીસ છે તેઓ પણ મદદરૂપ થઈ રહી છે અને ગેટ બંધ કરી રહ્યા છે. કેમ્પસની અંદરથી જે કરની સેનાના જે કાર્યકરો છે તેઓને તમામને બહાર લઈ જવામાં આવે છે. મીડિયાને પણ બહાર ગેટની બહાર લઈ જવામાં આવ્યા છે અને હવે આપ જોઈ રહ્યા છો કે જે સિક્યુરિટીના ગાર્ડ છે તેઓ હવે લોક મારી રહ્યા છે, પરંતુ જે પોલીસ અધિકારીઓ છે તેઓ પણ હજુ સુધી જે કરની સેનાના જે કાર્યકરો છે તેઓની સાથે વાતચીત કરી રહ્યા, મસલત કરી રહ્યા છે અને પોલીસ મથકે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કાર્યવાહી થઈ રહી છે તેની પણ તેઓને વિગત આપે છે કે જેથી સંતોષ થાય અને કોઈ વધુ ઉગ્રરૂપ સંવરણ ધારણ ન કરે. ચિત્રા, ખૂબ
બિલકુલ તો અત્યારે આપણે બંને તસવીરો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ પહેલી જે તસવીર આપ જોઈ શકો છો અંદર જ્યારે હોબાળો મચ્યો લગભગ અત્યારે 15-20 મિનિટ પહેલાની તસવીરો કે જ્યાં કરણી સેનાના કાર્યકરો અંદર પહોંચ્યા અને અત્યારે પોલીસ સમજાવી રહી છે લગભગ કહી શકાય કે આ સમગ્ર જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે એક તરફ ડીવાયએસપી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અત્યારે એ સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યા છીએ તો બીજી તરફ કરણી સેના તરફથી આ રીતે હોબાળો મચ્યો ખાસ જો પોલીસ સ્ટેશનની જે પ્રક્રિયા છે તેની જો જાણકારી અત્યારે જાણવા માંગે તો લગભગ આ જે ફરિયાદ લેવાનો સમય છે કેટલો સમય લાગી શકે છે અને કાર્યવાહી ત્યારબાદ શું થઈ શકે છે સંભવિત કાર્યવાહી યુનુસ ચિત્ર કાનૂની કાર્યવાહી ખૂબ જટિલ હોય છે બે અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી રહી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે બે અલગ અલગ એફઆઈઆર એટલે કે પહેલાથી જે શર્મા પરિવાર દ્વારા જે તેઓની દીકરી મિસિંગ હતી તે અંગેની એક ફરિયાદ નોંધવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને બીજી જે ફરિયાદ છે તે જે બે બાળકો સાથે શોષણની વાત આવી છે જે આજે જ તેઓના વકીલ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે તે બે બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી જે દીકરી નંદિતા મિસિંગ છે તે અંગે તો પોલીસ તપાસ કરી રહી હતી આશ્રમના સંચાલકો પાસેથી પણ વિગતો મેળવી છે જે અત્યાર સુધી તપાસ કરવામાં આવી છે વિડીયો કોલિંગ દ્વારા તેની સાથે વાતચીત પણ કરવામાં આવી છે અત્યાર સુધીની જે હકીકતો સામે આવી છે અને પરિવારનો જે આક્ષેપ છે તે મુજબ એક એફઆઈઆર નોંધવામાં આવશે અને બીજી એક એફઆઈઆર છે તે જે બાળકો સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી છે તે અંગે બાળકોની વાત છે એટલે કે સ્વાભાવિક છે કે તેની એક ચોક્કસ પ્રક્રિયા છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની હોય છે એટલે આ પ્રક્રિયાને અનુસરવી પડશે કે બાળકો સાથે શું થયું છે જે બાળ અધિકારી હોય છે જે પોલીસ વિભાગના તેઓ દ્વારા તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે પ્રાથમિક નિવેદન નોંધવામાં આવશે અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીનું માર્ગદર્શન મેળવ્યા બાદ આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધવામાં આવી શકે છે જે પોલીસ અધિકારીઓ દ્વારા આશ્વાસનો આપવામાં આવ્યું છે ત્યાર પછી કરણી સેનાનો જે રોષ છે તે જરૂરથી ઓછો થયો છે પરંતુ જે સમાપ્ત નથી થયો પરંતુ તેઓ આપ જોઈ રહ્યા છો કે ધરણા કરી રહ્યા છે અને ધરણાની માંગ લગભગ ચાલુ રહેશે પોલીસ અધિકારીઓ દ્વારા આપને શું કહેવામાં આવ્યું અને શું હવે સંતુષ્ટ છો આપ हम संतुष्ट नहीं है लेकिन कानून व्यवस्था को हम साथ दे रहे हैं हम उनके साथ में हैं प्रशासन हम कानून को हाथ में नहीं लेना चाह रहे हम प्रशासन के साथ में इसके लिए हम बाहर बैठे हैं हमने हम उनके गेट के बाहर बैठे तो उन्होंने कहा कि आप साइड में बैठिए आप कानून हाथ में मत ले तो हमने वो भी मांग मान ली लेकिन ये सिर्फ क्षणिक समय की है अगर हमारी बहन हमको नहीं सौंपी गई आज के दिन पे तो फिर आगे के जो भी कारनामे होंगे जो भी चीज यहाँ पे घटेगी उस सारी चीजों की जिम्मेदार सरकार पुलिस प्रशासन और खुद ये आश्रम सब होंगे पुलिस द्वारा कार्यवाही हो रही है पुलिस अधिकारी आपको क्या बताया एफआईआर हो रही है किस तरह से एफआईआर हो रही है क्या बातचीत हुई आपकी आज इस घटना को इतने दिन निकल गए अभी तक इस एफआईआर में पता नहीं क्या है कितने पेज के एफआईआर हुए मेरे को तो पता ही नहीं है लेकिन एफआईआर के बेस पे हम कब तक बैठे रहेंगे हम इतने दिन से मांग रख रहे हैं एफआईआर की